बोटाद जिल्लामां स्कूलो शुरू थई छे। बोटादनी आदर्श स्कूलमां धोरण 12ना वर्गो शुरू थता स्कूलमां आवता विद्यार्थीओनुं बेन्डनी सुरावलीओ वच्चे स्वागत करवामां आव्युं हतुं। स्कूलमां प्रवेश करतानी साथे ज थर्मल गनथी चेक करवामां आव्या हता। आ उपरांत सेनिटाइजर पण आपवामां आव्युं हतुं। सरकारी मार्गदर्शिका अनुसार मास्क फरजियात पहेरावामां आव्युं हतुं अने त्यारबाद स्कूलमां प्रवेश आपवामां आव्यो हतो। लांबा समय बाद धोरण 12ना वर्गो शुरू थता विद्यार्थीओ अने शिक्षकोमां खूब आनंद जोवा मळ्यो हतो। ऑनलाइन शिक्षणमां अनेक तकलीफो पड़ती हती, जेना लीधे अभ्यासक्रममां थोड़ी तकलीफो पड़ती हती। ज्यारे हवे ऑफलाइन शिक्षण शुरू थता विद्यार्थीओ शिक्षको पूरू मार्गदर्शन आपशे। गया वर्षे आपणे सरकारे ज्यारे मंजूरी आपी कोविडना कारणे, ત્યારબાદ આજે 45 થી 55 દિવસની વચ્ચે આજે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ગુજરાત રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે। ઘણો આનંદ છે વિદ્યાર્થીના હિત માટે સરકારે કરેલા નિર્ણયને। એક વર્ગની અંદર 20 થી 25 વિદ્યાર્થીની જે મર્યાદા 50% વિદ્યાર્થીની સંખ્યા સાથે જે શિક્ષણ કાર્ય શરૂ કરવાની મંજૂરી આપી છે, એ પ્રમાણે દરેક વર્ગની અંદર એક બેન્ચીસ ઉપર એક વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફ નિયમો સાથે માસ્ક પહેરીને અને શિક્ષણ કાર્ય કરશે। રાજ્ય સરકારે ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી છે। 12મા ધોરણ એટલે કે HSC બોર્ડને ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવા હોવાથી અમારી સ્કૂલમાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। સ્કૂલની અંદર એન્ટર થવી ત્યારે જ સેનેટાઈઝર કરવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે અને એક ક્લાસમાં પૂરતી સંખ્યા છે। ઘણી બધી સંખ્યા હોવા છતાં અમારા સ્કૂલ અમારા શૈક્ષણિક સંકુલે અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ ક્લાસરૂમમાં ફાળવેલા છે, જેથી કરી કોઈને કોઈ પ્રોબ્લેમ ના થાય। અત્યારે અમારી સ્કૂલ સ્ટાર્ટ થઈ રહી છે તો તેમાં અમને કેટલી સુવિધાઓ છે, કેટલી સેનિટાઈઝર, અમારું ક્લાસરૂમ બધા સેનિટાઈઝર, અમને બધું ધ્યાન રાખવામાં આવે છે અને અમને આનંદ એટલો થયો છે કે આ કોરોના મહામારીમાં અમારી સ્કૂલ સ્ટાર્ટ થઈ, અમને ભણવાનો બહુ ઉત્સાહ છે।